बनासकांठाना प्रसिद्ध यात्रा धाम अंबाजी मां लाखों की संख्या में भक्तों मां आदिशक्ति ना दर्शन करी रहा छे। मेला ना पांच दिवस में भक्तों नू घोड़ापूर मंदिर में उमटी पड़ू छे। पांचमा दिवसे ज 10.12 लाख थी वधु श्रद्धाळुओं दर्शन कर्या छे, त्यारे अत्यार सुधी में पांच दिवस में 30,47,000 थी वधारे यात्रिकोए दर्शन नो लाभो लीधो छे। आ दरमियान 2,20,000 जेटला लोकोए अंबाजी खाते थईने प्रस्थान कर्युं हतुं, प्रयाण कर्युं हतुं। 51 शक्तिपीठना वर्च्युअल दर्शनों यात्रिकोने लाभ मळी रह्यो छे, त्यारे सोमनाथ द्वारकानी 3D वर्च्युअल टूर पण शुरू करवामां आवी छे। मां अंबानी आराधना करवा माटे थईने भक्तो दूर दूरथी आवी रह्या छे। केटलाक पदयात्रीओ मां अंबाना दर्शन करवा माटे થઈને આવી રહ્યા છે, તો કેટલાક લોકો સંઘ સાથે આવી રહ્યા છે। આવતીકાલે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે અને માં અંબાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરવા માટે થઈને હજારોની સંખ્યામાં ભાવિકો અંબાજી મંદિર ખાતે થઈને પહોંચી રહ્યા છે। બનાસકાંઠામાં આવેલું અંબાજી મંદિર જે છે, અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમનો મેળો ઉજવાઈ રહ્યો છે। મેળાનું જે પ્રમાણે ઉજવણી થઈ રહી છે, ત્યારે ભાવિકો પૂરી શ્રદ્ધા સાથે માં અંબાના દર્શને આવી રહ્યા છે। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ઘોડાપૂર ઉમટ્યું છે। શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન માટે અંબાજી પહોંચ્યા છે, ત્યારે ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહત્વ છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભો લઈ રહ્યા છે। વિવિધ પ્રકારના સંઘ સાથે શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે, ત્યારે અંબાજીમાં શ્રદ્ધા અને શક્તિના અનેરા દર્શન થઈ રહ્યા છે। અંબાજીના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। દેશભરમાંથી લોકો અંબાજીના દર્શને ઉમટ્યા, માં અંબાના દર્શન કરી ભક્તો ધન્યતાનો અનુભવ કર્યો। અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી, તો ભક્તો દર્શન કરવા માટે થઈને દંડવત કરી મંદિરમાં પહોંચતા પણ જોવા મળ્યા। મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે બે લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે, એક લાઇન સંઘ અને બીજી લાઇન સામાન્ય ભક્તો માટે છે। આપણી સાથે અંબાજી મંદિરના ભટજી મહારાજ જોડાઈ ચૂક્યા છે, તેની પાસેથી આપણે જાણીશું કે આ ભાદરવી પૂર્ણિમાનું મહત્વ શું છે, જે માઈ ભક્તો પગપાળા ચાલીને આવે છે તેનું મહત્વ શું છે, આ 52 ગજની જે ધ્વજા ચડાવવામાં આવે છે તેનું મહત્વ શું છે। મહારાજ, ભાદરવી પૂર્ણિમાનું શું મહત્વ છે? શિયારા સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વતી શ્રી માતાજીની ગાદી ભટજી મહારાજ તરીકે સર્વે યાત્રિકોનું હાર્દિક સ્વાગત કરું છું। જય શ્રી અંબે। ભાદરવી પૂનમનો અહીંયા 7 દિવસનો મહામેળો યોજાય છે। લાખો યાત્રિકો અહીંયા આવે છે, માના દર્શન કરે છે, આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે। ભાદરવા પછી આસો મહિનો આવતો હોય છે, માની નવરાત્રિ આવતી હોય છે। યાત્રિકો મા જગદંબા પોતાના ઘરે આંગણે આવે પધારે એનું આમંત્રણ આપવા અહીંયા આવતા હોય છે। પહેલાંના સમયમાં તો વાહનો હતા નહીં, લોકો ચાલતા અહીંયા આવી નવરાત્રિનું નિમંત્રણ આપવા આવતા, એ પરંપરા આજ દિન સુધી અહીંયા જળવાઈ રહેલ છે। લોકો સંઘરૂપે ચાલતા આવી નવરાત્રિ મેં પોતાના ઘરે આંગણે માં પધારે એનું નિમંત્રણ પાઠવવા આવે છે। આજે 52 ગજની જે ધ્વજા ચડાવવામાં આવે છે એનું શું મહત્વ, અને ખાસ કરીને 52 ગજની જ ધ્વજા કેમ? ધ્વજા એ ધર્મનું એક પ્રતીક છે, માનું જે માતાના સુવર્ણ શિખર પર લહેરાવવામાં આવતી હોય છે। યાત્રિકો પોતાની જે બાધા એક રાખતા હોય છે અને પરિપૂર્ણ થતી થાય એ માટે એ લોકો અહીંયા આવી માતાજીના દર્શન કરી અને નિજ મંદિરના ટોચ એટલે કે ઉપર જે આંબલસારા હોય છે, કળશ છે, ત્યાં આગળ ધ્વજદંડ પર ધજા લહેરાવતા હોય છે અને પોતાની જે બાધા હોય તે પૂર્ણ કરતા હોય છે। હજી મહારાજ કહે છે કે અહીંયા માં જગદંબાનું હૃદય વિરાજમાન છે, તો શું કહેશો? જે 51 શક્તિપીઠ છે, જે સતીના અલગ અલગ દેહના નશ્વર દેહના જે ભાગ થયા એમાં માં જગદંબાનો હૃદયનો ભાગ અહીંયા બિરાજમાન છે, જે નાના નાના ટુકડા થયા ભૈરવ રૂપે પૂજાય છે।
51 શક્તિપીઠ માં મુખ્ય પીઠ તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. જી મહારાજ, સંદેશ ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, માં જગદંબાનું હૃદય અહીંયા બિરાજમાન છે. આવી જ સુંદર જાણકારી અમે આપને પહોંચાડતા રહેશું. જોતા રહો સંદેશ ન્યૂઝ, મને આપશો રજા. નમસ્કાર. ભાઈ ભક્તો જે જે ખુશીમાં ઝૂમી ઉઠ્યા છે અને ભાઈ ભક્તો ખુશીમાં ઝૂમી ઉઠ્યા છે અને પોતાની ભક્તિની શક્તિ કરી રહ્યા છે. સુખડા સવારથી સુખડા નિવારતી ભવતી ઉગારતી અંબા, એવી જ માં અંબેના ચરણોમાં શીશ ઝુકાવતા સંઘ પહોંચી ચૂક્યો છે અને દરેક લોકો ભજનના તાલે ઝૂમી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે કેવી રીતે લોકો માં અંબાના દર્શન કરી રહ્યા છે અને ભક્તિમાં ઝૂમી રહ્યા છે. પછી સ્ત્રી હોય કે પુરુષ, ભક્તિના નાદ સાથે લોકો ઝૂમી રહ્યા. તો બોલ માડી અંબે, જય જય અંબેના નાદ અત્યારે અંબાજી મંદિર ખાતે ગુંજતા સાંભળવા મળી રહ્યા છે. ભાવિક ભક્તોની અંદર અત્યારે ભક્તિનો અનેરો સંચાર થઈ રહ્યો છે અને શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનનો લહાવો લેતા નજરે પડી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં ભાવિકોનું જે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. મિત્રો, રાજકોટનો આ સંઘ જે આટલા દિવસથી પગપાળા ચાલીને આવે છે અને રોજ અવનવા વસ્ત્રો પહેરી અને માં જગદંબાને આમંત્રણ આપવા આવે છે, તે આજે તે સંઘ ચાચર ચોકમાં પહોંચી ચૂક્યો છે અને આપ જોઈ રહ્યા છો કે હર્ષ ઉલ્લાસ સાથે તે લોકો ગરબે ઘૂમી રહ્યા છે અને માં જગદંબાને નોતરું આપી રહ્યા છે. અને જે રીતે કહે છે ને કે મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબેમાં, તેવા દ્રશ્યો સામે આવે છે. ચોકમાં ઝગમગ થાય, અવનવા વસ્ત્રો પહેરી અને દરેક લોકો માય ભક્તો જે છે તે લોકો દરેક લોકો માયને આમંત્રણ આપવા આવી રહ્યા છે. આપણે વાત કરીએ, અત્યારે 13 દિવસ થયા છે. બહુ જ આનંદ આવે. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તે રીતે 16 તારીખ મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબેમાં, ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં, રે મારી અંબેમાં, બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ચાચર ચોક ગુંજી ઉઠ્યો છે. દરેક અંબાજીના દરેક દ્રશ્યો આપના સુધી પહોંચાડતા રહીશું. સંદેશ ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે બંસી દવે, સંદેશ ન્યૂઝ, અંબાજી. ત્યારે ચાચર ચોક અત્યારે ગરબાના તાલે ઝૂમી ઉઠ્યો છે. ચાચર ચોકની અંદર જે ભાવિક ભક્તો આવી રહ્યા છે, પૂરી શ્રદ્ધા અને આસ્થાની સાથે ગરબા ઘૂમતા નજર આવી રહ્યા છે. તો કોઈ 52 ગજની ધજા ચડાવવા માટે થઈને માના મંદિરે આવી રહ્યા છે. માં અંબાનું આ મંદિર અત્યારે લાખો શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યું છે. જય જય અંબે. સરસપુર જગન્નાથ મંદિર થી સંઘ આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે તે લોકો અનેરા ઉત્સાહમાં છે. કહે છે ને કે માના ખોળે તેના બાળકો રમી રહ્યા છે, માથે ગરબો લઈ અને તે લોકો ઝૂમી રહ્યા છે. સાથે સાથે માની મૂર્તિ પણ લઈ અને તેઓ પગપાળા આવ્યા અને આ સંઘ એક અનેરા ઉત્સાહ અનેરા આનંદ સાથે ગરબે ઝૂમી રહ્યા છે. ચાચર ચોકમાં માના ખોડામાં તે લોકો રમી રહ્યા છે, કૂદી રહ્યા છે, જલસા કરી રહ્યા છે અને માને મળવા આતુર છે. માના ચરણોમાં તેઓ
માના દર્શન કરવા આતુર છે, માના ચરણોમાં જવા માટે આતુર છે, તો દરેક લોકો એક અનેરા ઉત્સાહ સાથે હાથમાં ધ્વજને માથે ગરબો લઈ અને ગરબે ઝૂમી રહ્યા છે. કહે છે ને કે માના ચાચરના ચોકમાં તેઓ ગરબે ઘૂમી રહ્યા છે. અને જે અષાઢી જે ભાદરવી પૂનમનો આજે ચોથો દિવસ છે ત્યારે દરેક સંઘ એક બાદ એક આવી રહ્યા છે અને માના દર્શન માટે તે લોકો કરે. આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે જે આપ જોઈ રહ્યા છો કે માં જે છે તેની મૂર્તિ કેટલી સુંદર સાજ શણગાર 16 શણગાર સજી અને તેઓ આવી રહ્યા છે. આપણી સાથે જગન્નાથજી સરસપુર જગન્નાથજી મંદિરના મહંત જોડાઈ ચૂક્યા છે. કેટલા વર્ષથી આવો છો? અમે 37 વર્ષથી માં જગદંબાના દ્વારે આવીએ છીએ અને માને લાડલો લઈએ. જ્યારે ભાદરવી પૂનમ આવવાની હોય ત્યારે હરે હરક નામ આવતો હોય, શ્રાવણ મહિનો આવે અને અમે રાહ જોઈએ કે ક્યારે ભાદરવો આવે અને માં જગદંબાના દ્વારે જઈએ અને નાચતા કૂદતા ગરબા લઈએ, ધજા લઈએ અને માને લાડો લડાઈએ અને આનંદ આનંદ કરાવીએ. માં જગત જનની સૌના દુઃખ હરનારી છે, દુઃખ હરની સુખ ભરની છે. તો જગદંબાના દ્વારે આવવાથી જન્મો જન્મના દુઃખ મટી જાય છે અને માં સૌ જગતનું કલ્યાણ કરે છે. માને કહીએ છીએ કે માં આવી જ રીતે સારા વિશ્વનું કલ્યાણ કરજે અને આ ગુજરાતને આ ધરતીને સદાય અમર રાખજે. અષાઢી બીજમાં તમે ભગવાન જગન્નાથજીની ભરપૂર પૂજા અર્ચના કરો છો અને રથયાત્રાનો આનંદ માણો છો, ત્યારે ભાદરવી પૂનમમાં માં જગદંબાને ખુદ 16 શણગાર સજાવી અને અહીંયા લઈ આવો છો, આમંત્રણ આપો છો, કેવું લાગી રહ્યું છે? જ્યારે અમે રથયાત્રાનું પણ એટલી જ રીતે ઉત્સવ પૂર્વક જગન્નાથજીનું બી સ્વાગત કરે છે તો માં અને બાપ તો અમારી સાથે જ છે. માં પણ અમારી સાથે છે અને બાપ પણ અમારા. જો બાપને પણ લાડ લડાવતા હોય તો માં ભાદરવી પૂનમને કેમ માને બી લાડ ના લડાવી? ભગવાનની સાથે શક્તિ પણ જરૂર છે. જ્યારે જગદંબા પોતે તો સ્વયં કૃષ્ણના કુળદેવી છે તો માને બી પણ લાડ લડાવવા પડે. કેટલા લોકો આવો છો તમે આ સંઘમાં? કેટલા લોકો છો આ સંઘમાં? અમે સંઘમાં 180 જણ છીએ અને બીજા મહેમાનો થઈને 350 લોકો અમે માતાજીને લાડ લડાવીએ છીએ. 13-14 પૂનમ માતાજીને ખૂબ લાડ લડાવીને પસંદ કરી અને 12 મહિના અમારું શરીર, અમારું સ્વાસ્થ્ય અને અમારા ઘરની સુખ શાંતિ રહે. અમારે સંતોને તો આશરો ભગવાનોને માનો હોય તો એની જોડે એટલું જ માગીએ છીએ કે માં જગતની દેવી છું, જગતનું કલ્યાણ કરજે, એના માટે મને ખૂબ પ્રાર્થના કરીએ છીએ. જી ખૂબ ખૂબ આભાર આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા હતા બદલ. બહુ જ ન્યારું લાગે છે, અદ્ભુત લાગે છે. જે બધો થાક હતો એ ઉતરી ગયો છે. રસ્તામાં કેવી અનુભૂતિ થઈ રહી હતી? માથે ગરબો હતો, વાતાવરણમાં પલટો આવી રહ્યો હતો, તડકો પડી રહ્યો હતો, કેવું લાગી રહ્યું છે? માતાજીએ બહુ અમારી સહાય કરી, વરસાદ બી આપ્યો, ગરમી બી આપી, પણ તોય બી અમે કસોટીમાંથી પાર ઉતરી ગયા. એમની શક્તિ અમારા બહુ કામમાં આવી. 16 શણગાર સજી અને માના ચાચર ચોકમાં ગરબે રમવા આપ લોકો બધા આતુર છો, કેવું લાગી રહ્યું છે? બહુ જ એકદમ, જ્યારે માતાજી અમારે સાક્ષાત જોડે રમી રહ્યા છે એવું લાગે, જોડે ગરબા કરવા આવ્યા હોય એવું લાગે છે માતાજી અમારી જોડે સાક્ષાત. તો દર્શક મિત્રો, સાક્ષાત માં જગદંબા ચાચર ચોકમાં આવ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે અને જે કૃષ્ણના પણ કુળદેવી છે તેવા માં જગદંબાના આ લોકો દર્શનાર્થે આવ્યા છે, માને આમંત્રણ આપવા આવ્યા છે, માને લાડ લડાવવા આવ્યા છે, માની સેવા કરવા આવ્યા છે. તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે બંસી દવે, સંદેશ ન્યૂઝ, અંબાજી. ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શનનો લાવો લઈ રહ્યા છે. વિવિધ પ્રકારના સંઘ સાથે શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે અને અંબાજીમાં શ્રદ્ધા અને શક્તિના અનેરા દર્શન થઈ રહ્યા છે. અંબાજીના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે અને દેશભરમાંથી લોકો અંબાજીના દર્શને ઉમટ્યા છે. માં અંબાના દર્શન કરી ભક્તો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે થઈને ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. હર કોઈના હૃદયની અત્યારે અંદર અત્યારે આસ્થાનો દરિયો છલકાતો હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
બોલ મારી અંબે, જય જય અંબે, બસ એક જ નાદ ગુંજી રહ્યો છે અને બધા શ્રદ્ધાથી મા જગદંબાને નતમસ્તક થઈ રહ્યા છે. તો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે ખૂબ જ લાંબી જે ધ્વજા સાથે માઈ ભક્તો જે છે તે ધ્વજાને પોતાના શિર પર રાખી અને મા ચાચર ચોકમાં, માના ચાચર ચોકમાં ગરબે ઘૂમી રહ્યા છે અને તે ધ્વજા લઈ અને મા જગદંબાના ચરણોમાં અર્પણ કરી અને તે લોકો ધ્વજા ચડાવશે. તો દરેક માઈ ભક્તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે પોતાના શિર પર મા જગદંબાની ધ્વજા ચડાવી અને મા જગદંબાને આમંત્રણ આપવા આવ્યા છે કે હે મા, નવલા નોરતા આવી રહ્યા છે અને આ નવલા નોરતામાં તું અમારા ઘરે પધાર, તે આશા સાથે, તે અપેક્ષા સાથે તે લોકો આવી રહ્યા છે અને ખૂબ જ મોટી ધ્વજા જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે ધ્વજા લઈને આવ્યા છે. આપણે લોકો વાત કરીએ તેમની સાથે. આપનું નામ? રમેશભાઈ જોશી. પાલનપુરથી. ચાચર ચોકમાં જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તે ગરબે ઘૂમી રહ્યા છે અને મા જગદંબાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, અંબાજીના એક એક દ્રશ્યો અમે આપને પહોંચાડતા રહીશું. આપ જોડાયેલા રહેશો સંદેશ ન્યૂઝ સાથે, જોવાનું ચૂકશો નહીં, કારણ કે અંબાજીના ચાચર ચોકના એક એક દ્રશ્યો સંદેશ ન્યૂઝ દ્વારા આપના સુધી પહોંચતા રહેશે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે બનશી દવે, સંદેશ ન્યૂઝ અંબાજી. અંબાજીમાં ભક્તિમય માહોલ વચ્ચે એક જ નાદ ગુંજી રહ્યો છે, બોલ મારી અંબે. આપણી સાથે હજુ એક સંઘ જોડાઈ ચુક્યો છે, આપણે તેની સાથે વાત કરીએ. કયો સંઘ છે અને ક્યાંથી આવ્યા? રીબડીથી આવ્યા છીએ અમે, માંડલ તાલુકો, બોલ બાજુ, માંડલ તાલુકો, જિલ્લો અમદાવાદ. અમે રીબડીથી સંઘ લઈને આવ્યા છીએ, લગભગ 100 જણા છીએ અમે. ચાલતા કયા વિસ્તારમાંથી આવ્યા છો? અમે માંડલ તાલુકાના રીબડી ગામથી પગપાળા સંઘ છેલ્લા 35 વર્ષથી લઈને આવીએ છીએ. હર્ષ આનંદ ઉલ્લાસ સાથે છેલ્લા 35 વર્ષથી માના ગુણગાન ગાતા ગાતા આશરે 150 જેટલા ધર્મપ્રેમી સભ્યો અહીંયા માતાજીના ગુણગાન ગાતા ગાતા દર્શન કરવા અને ધજા ચડાવવા આવીએ છીએ અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. આપણી સંચેતન પરમાર સાથે બનશી દવે, સંદેશ ન્યૂઝ અંબાજી. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે, જય જય અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. ચલો બોલાવા આયા હે, માતાને બોલાયા હે. જ્યારે માનો બોલાવો આવે ને ત્યારે તે છે ને શક્તિ પણ આપી દે છે તેના સુધી પહોંચવાની, કારણ કે આપણી સાથે એક ભાઈ છે, તેને કેન્સર છે છતાં પણ તે માના શરણોમાં આવ્યા છે. તો આપણે તેની સાથે વાત કરીએ કે ચલો બોલાવા આયા હે, માતાને બોલાયા હે, તો માએ તેને શક્તિ પણ પ્રદાન કરી દીધી કે એ મારા બાળક તું મારા ચરણોમાં આવ. ક્યાંથી આવ્યા છો? અમે કડી તાલુકાના કુંડાળ ગામેથી આવીએ છીએ. છેલ્લા 30 વર્ષથી રસ અમારો નીકળે છે. 26 વર્ષથી હું આવું છું. મને પોતાના જાતે 2 કેન્સર છે, એક બ્લડ કેન્સર છે, એક માઉથ કેન્સર છે. બ્લડ કેન્સરના 13 વર્ષ થયો, માઉથ કેન્સરના 3 વર્ષ થયો. વચ્ચે 2 સાલ ચાલતો આવ્યો નહીં. 4 સાલ હું કેમ્પમાં આવેલો છું અને 10 સાલ હું અંબાજી મારી પોતાની મેડિકલ સેવા કેમ્પમાં સેવા આપવા આવું છું. નુમથી 14 જૂનથી અમે અંબાજીમાં રહીએ છીએ. કુંડાળ ગામ એક ભારતની અંદર યુનિટીનું એક પાત્ર ગામ ગણાય, કે એમાં કોઈ પણ જાતની ઇલેક્શન સિલેક્શન કશું ન થાય, બધું બિનહરીફ થાય. કેટલા કિલોમીટરથી ચાલીને આવ્યા? 163 કિલોમીટર. 163 કિલોમીટર. 163, હા. તો દર્શક મિત્રો, જે રીતે કહે છે ને કે માં શક્તિ આપી દે છે અને માં બધા દુઃખ અને દર્દ દૂર કરી દે છે, તો તેવા પણ દ્રશ્યો અહીંયા અંબાજીના પરિસરમાં માના ચાચર ચોકમાં જોવા મળી રહ્યા છે. તો દરેક અંબાજીની એક એક ખબર અને અંબાજીના એક એક દ્રશ્યો આપના સુધી પહોંચતા રહેશે માત્ર સંદેશ ન્યૂઝ પર. જોડાયેલા રહેશો સંદેશ ન્યૂઝ સાથે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે બનશી દવે, સંદેશ ન્યૂઝ અંબાજી.
ત્યારે ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. વહેલી સવારથી જ માં અંબાના ધામમાં ભક્તો ઉમટી પડ્યા છે. 51 શક્તિપીઠના દર્શન કરી ભક્તો ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. અંબાજી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જાણે ઉમટી પડ્યું છે અને બોલ માળી અંબે જય જય અંબેના નાદથી આ પરિસર ગુંજતું સાંભળવા મળી રહ્યું છે. પૂર્ણિમાનો આજે ચોથો દિવસ છે અને ભક્તોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. કોઈ ધ્વજા લઈને આવ્યું છે તો કોઈ ગરબો લઈને આવ્યું છે. બસ દરેક લોકોનો એક જ નાદ છે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. લાખો હજારો લોકો માં અંબાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને હજારો સંઘો અહીંયા માના દર્શનાર્થે પહોંચી રહ્યા છે. ત્યારે બસ પટાંગણમાં માના પરિસરમાં ચાચર ચોકમાં એક જ નાદ ગુંજી રહ્યો છે, બોલ મારી અંબે જય જય અંબે. લોકો ધ્વજા પણ લઈને આવી રહ્યા છે અને જેમ જેમ પૂનમનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ ભક્તોનો પ્રવાહ વધતો જાય છે અને ભક્તોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. બસ એક જ વાત, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. બસ એક જ નાદ ગુંજી રહ્યો છે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. કેમેરામેન ચેતન પરમાર સાથે બનશે દૈવે સંદેશ ન્યૂઝ અંબાજી.